श्रीमत्सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरै वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा श्रीस्वामिनारायण भगवान् निज अक्षर पुरुषोत्तम महाराज निज गुणातीतान स्वामी महाराज निज भगवत जी महाराज निज शास्त्री जी महाराज निज योगी जी महाराज निज प्रमुख स्वामी महाराज निज ગઈકાલે આપણે ભક્તિની વાત કરતા હતા, એટલે ભક્તિ શું? સત્સંગમાં દીવ ભાવ રહે, સમગ્ર સંત પાર્ષદ હરિભક્તો બાળકો ભાઈ ભાઈ બધા બધા છે, દીવ ભાવ રહે એ સત્સંગ. સત એટલે આત્મા, સત અસત, અસત એટલે દેહ, સત અસતનો વિવેક, સતનો સંગી, આત્માનો સંગી. દીવ ભાવ એટલે આત્મા બ્રહ્મરૂપ જોવું, બધાને માયા પર જોવા. દીવ એટલે માયા પર, તો બધાને માયા પર જોવું એ સત્સંગ, અને એ સત્સંગી જાવી તે જોઈ શકે. પણ જો દેહના ભાવ પર થયા તો લંગડો છે, લૂલો છે, ગરીબ છે, આમ છે, તેમ છે, ઉતરતી જાતિ છે, નાતી છે, એ સત્સંગી જ ના કહેવાય. આ રીતે જોતો હોય ને, દેહના ભાવ છે સત્સંગી, આત્માનો સંગી. એટલે બધાને પોતે આત્મારૂપ, અને સામાન્ય આત્મરૂપ સમજે. ઘણી વાર મુશ્કેલ શું થાય છે, પોતાને બ્રહ્મ માને, આત્મા માને, પણ સામાન્ય ઓલા જ જોઈએ, દેહના ભાવ યુક્ત જોઈએ, જામે નહીં. તમે બ્રહ્મ છો, સામે બ્રહ્મ છે, હા તો કામ થાય. ખાલી પોતાને બ્રહ્મરૂપ માને એમાં ગડબડ થાય, ઓલા દોષ દેખાય તમને. અને જો પોતાને બ્રહ્મરૂપમાં બીજાને દેખાય એને, આ નિશાની જ છે. મારે કે ભક્ત હોય, ભગવાનનો ભક્ત હોય જ ભગવાનનો ભક્તને ઓળખે. ભક્ત ના હોય તો સામા ભક્તને ઓળખી જ ના શકે. મધ્યના સત્રમાં વાત કરી મહારાજે કે ભગવાનનો ભક્ત હોય જ ભગવાનનો ભક્તને ઓળખે. જો ઉદ્ધવજી ભક્ત હતા તો ગોપ્યને ઓળખી શક્યા, બીજા તો ભરવાડ તરીકે જોતા હતા, આવું નાતી ધોતી નથી, આમ ને તેમ ને એવું બધું. પેલા ઋષિ મુનિઓ એ ઓળખી ના શક્યા. એટલે ટૂંકમાં ભગવાનનો ભક્ત ઓળખે આ સત્સંગી બધાને, નહીં તો અલા આમ છે તેમ છે, મફતીઓ છે, ઠાલીઓ છે, એવું દુરાયા કરે. એ રીતે જુએ એટલે એ રીતે પોતે એવું કચરો થતો જાય. હા, બ્રહ્મરૂપ આત્મારૂપ તો કચરો થઈ જાય, સામાન્ય આત્મારૂપ ના જુએ તો. એટલે અહીં મહારાજે સત્સંગ યોગી આપણે સત્સંગનો અર્થ કર્યો. આગળ વાત કરે બાપા શ્રીજીમાં જવાબ આપ્યો કે સુખ સંકાજિક જેવા જે મોટા પુરુષ તેની સેવા ને પ્રસંગ, તેમાંથી મહાત્મયુગ ભક્તિ જીવના હૃદયમાં ઉદય થાય છે.
ગમે એનો સંગ કરે ના થાય. મહારાજ ગુણાતન સ્વામી કહ્યું કે ઉત્તમનો સંગ કરો, મધ્યમ ને કનિષ્ઠનો પણ નહીં. તો પછી હાવ થર્ડ ક્લાસ હોય તો ક્યાં વાત છે, મધ્યમ ને કનિષ્ઠની પણ ના પાડી. હા, સેવા બધાની કરવાની, જો સમાગમમાં વિચારી કરવાનો, સેવા બધાની થઈ શકે અને સંગ ઉત્તમનો જ. અને ઉત્તમનો મહારાજે છેલ્લાના 11માં વાત કરી છે, છેલ્લા 11માં કે એક તો જોરદાર છે, આમ નિયમ ધર્મ કડક છે, ભૂકા કાઢી નાખે ઇન્દ્રિયોના, અને પણ એને બીજાનો અવગુણ આવે છે. બીજો છે સામાન્ય છે, એટલે સાવ નિયમ ધર્મ મૂકે એવું નથી. જેને જેટલું પૂરા પોતાને પારવાનું હોય પારે છે, એની ખખા નહીં કે એના વડે પોતે કંઈક છે એવું મનમાં ના હોય. એટલે નિયમ ધર્મ સામાન્ય, પણ કોઈનો અવગુણ લેતો નથી. આ બેમાં કોનો પ્રીતિ કહીને સમાગમ, અતિશય પ્રીતિ કહીને સમાગમ કરો, આવા શબ્દો છે. યોગી આપા ભેગા મેં આવ્યા યુવક તરીકે, સૌથી પહેલું વચનાતા ગુખાયું મને છેલ્લાનો 11. કોઈનો અવગુણ લેવાની વાત નહીં, ખોટે રસ્તે ચડાવતો. અત્યારે તમે નવા હોય, અરે જૂનાની પણ વાત, આ નવા હોય બચા સીધા ઝેર પાવ, શું દશા થાય. ત્યારે તો એને પોષણ આપવાનું હોય, ગુણની વાત કઈ, મહિમાની વાત કરવાની હોય, બીજાનો મહિમા કેવો, બીજાનો ગુણ કેવો, તો પોષણ મળે. હજુ આ એન્ટ્રી થઈ નથી સસ્તો, અને તમે અવગુણની વાત કરો, બોલો આમ છે ને આમ છે ને, જોજો ચેતતા રહેજો, આમ કરજો, આ બધું કરે અને ઝેર પાય છે, આવું થાય. એટલે યોગી આપે ને ઝેર ખાવાના રસ્તે જવું નહીં, ઝેર છે આ બધું અવગુણ. એ ભગવાન સિવાય કોઈ પચાવી ના શકે, પ્રમુખ સ્વામી શ્રીજી માસિયા કોઈ પચાવી ના શકે અવગુણ, આપણી તાકાત નહીં. તમે અવગુણ સામ કંઈક તો અસર થાય, ગમ્યો હોય ને, ગમ્યો જ્ઞાની ધ્યાની હોય, 5-10-25% તો અસર થાય જ એને. અવગુણ કોઈની વાત સાંભળીને જુએ ને થાય, જ્યાં દેહના ભાવથી થાય જ, ખોટી વાત છે, ના થાય. એ વર્ષે જવું જ નહીં, પડવું જ નહીં, શા માટે આપણે. એટલે અહીં મહારાજ એ વાત કરે છે કે સત્સંગ એટલે કોનો સંગ કરવો, એમ બે પ્રકારના ભક્ત બતાવ્યા ભગવાને. એટલે એક તો સુખ સંકાજિક જેવા જે મોટા પુરુષ, એટલે દીવ ભાવમાં રાસ્તા, ભગવાનમાં જ રાસ્તા હોય, અને તેની સેવા અને પ્રસંગ, તેમાંથી મહાત્મિક ભક્તિ જીવના હૃદયમાં ઉદય થાય છે. એટલે એની અંદર આ બે પ્રકારના ભક્ત કહેવાય, વીજળી જેવા, વડવાનટ જેવા, એ બંનેનો સમાગમ થઈ શકે. મહાત્મા વગરની ભક્તિ શૈરોગવારી. હવે અંદર ભક્તિ તો ખરી, પણ મહાત્મયુક્ત, મહાત્મયુક્ત ભક્તિ ના હોય તો શૈરોગવારી. જેમ 10 વર્ષની કન્યાને શૈરોગ લાગુ પડે, તે જુવાન થયા પહેલા મરી જાય છે. હવે આપણને પહેલા દવા જ નથી શૈરોગની, અત્યારે તો બધું કરે છે, પહેલા તો શૈરોગ થયો એટલે ધીમે 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 ઓગરતો જાય, ઓગર ભાઈ ખલાસ થઈ જાય, શરીર ક્ષીણ થતું જાય, એક સામટો ના મરે શૈરોગ વાળો, 5-10 વર્ષે ગબડી પડે. અત્યારે તો દવા છે એની, પણ તો તે વખતની વાત. એટલે મહારાજે અત્યારે કેન્સરની વાત કરી, કેન્સર સમજો, કેન્સર થયું પછી જીવાની આશાની 2-5 વર્ષ ખેંચે કરે. એટલે અહીંયા મહારાજ કહ્યું કે જે મહાત્મા નાની ભક્તિ છે આવું છે, 10-12 વર્ષની કન્યા હોય
क्षय रोग लागू पड़े एटले उपड़ी। एमां सत्संग ने पण जेने महिमा ना होय, भक्ति करतो होय पण महिमा विनानी भक्ति होय तो बहु टके नहीं। તે માતવેનાની ભક્તિ મોરી પડી જાય છે, જેમ 10 વર્ષની કન્યાને ક્ષયરોગ લાગુ પડે જુવાન થયા પહેલાં મરી જાય, તેમ માતવેનાની ભક્તિ મોરી પડી જાય છે। એટલે મહિમા ના હોય ભક્તિ ઘરડી થઈ જાય, ઘર પણ આવી જાય ભક્તિને, અને મહિમા હોય તો જુવાન થતી જાય, હા પાવર આવતો જાય। 12 વર્ષની કન્યા 13 વર્ષમાં 14 વર્ષમાં 15 વર્ષનો અંગ વિકસે અને શક્તિ વધારે આવતી હોય, એમ જે મહિમા સહિત ભક્તિ હોય એ દિન પ્રતિદિન વધતી જાય, એટલે ભક્તિ એમાં એને આનંદ આવે, બળ આવે, વધારે પાવર આવતું જાય, શ્રદ્ધા વિશ્વાસ। અને મહિમા ના હોય ઘટતું જાય, હોય એમાંથી જાય। 35 વર્ષે 40 વર્ષે વરતા પાણી કહેવાય, પછી એ તમે ગમે ખાવ કરો ને પણ તો જેટલું પોષણ ખેંચ્યું જોઈએ શરીર ના ખેંચે, એમાંથી મેન્ટેન થાય। 50 વર્ષથી તો મેન્ટેન ના થાય, થોડું થોડું ઘસાતું જાય। એમાં મહિમા વિનાની ભક્તિ છે એ બધામાં એ ડાઉન થતો જાય, તપ ત્યાગ વૈરાગ છે, પછી ભક્તિ સેવા છે, બધા ચલતા હૈ રહેતા હૈ એવું બધું થવા લાગે। યોગી આપણે ભક્તિની વાત કરી છે, પરોક્ષ ભાવથી મારા ફેરવે તે બધું કાચ્યું છે, ભગવાની પ્રગટ છે એવું માને ને તો કામ છે। મહારાજ પ્રગટ છે એવું મહિમા સમજાય તો આનંદના ફુવારા છૂટે, આવો ભાવ થાય તે જ ભક્તિ છે। પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્યવાણી, પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા, ગીધ ગુનિકા કપિ વૃંદ કોટી। જો પ્રગટને ભજી ગીધ ગુનિકા કપિ, એટલે જેને કંઈક પશુ અને સાવ હલકી જાત, ગીધ ગુનિકા લો વેશ્યાની વાત કરી, પણ જો ભક્તિ કરી તો પાર પડી ગયા। એમ ભક્તિ જે કોઈ વસ્તુ નથી, બધાને શુદ્ધ કરે, બધાને આગળ લે, ત્યાં ગમેલા યજ્ઞ કરો ને, અને એક બાજુ એક નામ ભગવાનનો મહિમા સહિત બધાને આટી નાખે, એવી છે ભક્તિનું પાવર। એટલે સ્વામી યોગી આપે કે મહારાજ પ્રગટ છે એવો મહિમા સમજાય તો આનંદના ફુવારા છૂટે, આવો ભાવ થાય તે જ ભક્તિ છે। જો હવે બોલીએ તો બધા બોલીએ પ્રગટ મળ્યા છે, વર્તનનો ઠેકાણો ના હોય, હા એ ખોટો કેફ, બધો નિયમ ધર્મ બધું હોય એનામાં, ધીર હોય સ્થિર હોય કુદાકૂદ ના કરે, અને ઓલું બધું છે એટલે એ ખોટું નથી, પણ એટલેથી તમે ના માનતા ભક્તિવાળા થઈ ગયા તો આચરણમાં આવે છે। પહેલાં પહેલું કોઈનો અભાવ આવે છે ત્યાંથી શરૂ કરો ને, અભાવ ત્યાંથી ભક્તિ કહેવાય જ નહીં, હા બહુ કાચ્યું કે। એટલે અહીંયા યોગી આપા કહે છે પરોક્ષ ભાવથી તે બધું કાચું, મહિમા ભક્તિમાં ભેદ બહુ છે, યોગી આપા કહે છે આપણે તો એક બે કંઈક મહિમાને મહિમા વિનાની, બાપા તો કે બહુ ભેદ છે કેટલી જાતના। ભગવાન અને સંત પૃથ્વી પર વિચરતા હોય તેમને ઓળખીને તેમની ભક્તિ કરવી, જો ઓળખીને ભક્તિ કરી, તમે એમને મારા ફેરો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એનું ફળ છે, પણ એ સ્વામિનારાયણ પ્રગટ છે અને આ સંત મને મળ્યા છે એ ભગવાન છે એમ કહીને મારા ફેરો ને, એ તો કોઈ ઢગલા બંધ થાય પણ એ
ગુણાતન સ્વામી કહ્યું કે મૂળ અક્ષર જાણીને મારા સ્વરૂપે ભગવાન જેમ જાણીને જો ભજન કરે એનું પુન કેટલું. તો સ્વામીએ કહ્યું કે જાણવું છે પુન. આ પૃથ્વીમાં રજકણ કેટલા? અરે એક ડોલમાં જ કેટલા રજકણ બેઠા ગણો તને પાર આવે અમને થી. તો હજુ પૃથ્વી આખી પૃથ્વીના રજકણ ગણાય પણ તમારા પુનના ગણાય. જો અક્ષર સહિત આવી રીતે ભજન કરે ને પછી એટલું નહીં, આ સમુદ્રમાં કેટલું પાણી છે, કેટલા ટીપા છે, એક ડોલમાં કેટલા ટીપા હોય, એક ટાંકીમાં ડેમમાં કેટલા ટીપા હોય, તો સમુદ્રમાં તો કેટલા ટીપા હોય, તો એ કોઈ ગણી શકે સમુદ્રના જળના ટીપા? ના. તો કે એ હજુ કદાચ ગણી શકે, તમારા પણ ના ગણાય. પૈસા કે આકાશમાં તારા કેટલા છે ગણાય? એ કદાચ ગણાય, તારા પણ ના ગણાય. આટલું બધું કહ્યું. હવે આ બુદ્ધિ બેસે એવું જ નથી આપણને, ટાળા પરના જ લાગ્યા છે, બેઠા બેઠા દીધે રાખે છે. તો પહેલા આસ્તિક ભાવ જ નથી આદિ વસ્તુમાં. હા, ભલે આપણે જાણતા નથી પણ વસ્તુ સાચી છે એવું મનમાં હોવું જોઈએ. આ ગુણાતન જે મહિમા કહે, મહિમા આપણને સમજાવ્યું પણ સ્વામી મહિમા કે સાચી વાત છે. હા, કોનો જોગ થયો તો વિચાર કરો છો, માયા પરના પુરુષ એ અહીં પૃથ્વી પર હોય ક્યાંથી? હોય જ ક્યાંથી? કેટલી મોટી વાત છે, વિચાર કરે તો ખ્યાલ આવે. કીડીના હાથીની વાત કહી ને, કીડીને હાથી શું શેખંડ કરવાના હતા, ક્યાં કીડી ક્યાં હાથી, એમ ક્યાં ભગવાન ક્યાં જીવને ક્યાં જગદીશ. અત્યારે જોગ થયો છે પણ આપણે જ્યાં સુધી આ લોકનો ખેંચ તાણ છે ને, વિષયનો આનંદ છે, વાસના, ત્યાં સુધી આ મહિમા પકડાય નહીં તમને. જો આ બધાથી ખસે ને, આ બધું વાસના કાઢી નાખે, સ્વભાવ કાઢી નાખે, દોષો કાઢી નાખે. અને પછી એટલે કહ્યું ને, બ્રહ્મરૂપ થઈને ભગવાન ભક્તિ કરી, એ ભક્તિ કંઈ આનંદ જુદો આવે. ત્યારે આપણે જે ભક્તિ કહીએ ને, બ્રહ્મરૂપ થવા માટે કરીએ છીએ. નકામ ખોટું નથી, બધાને ફળ મળે છે. પણ અત્યારે આપણે જે કંઈ કરીએ છીએ બ્રહ્મરૂપ થવામાં ખપી જાય છે, ભગવાનને પહોંચતું જ નથી જોયું. ભગવાનને તો ગમેલી મારા ફેર, ભગવાન પહોંચતું હોય. આપણા જેમ કોઈ દેવું હોય માથે કરોડો રૂપિયાનો, જે કમાઈ કમાઈને ક્યારે ભરે, એમાં ખપી જાય છે બધું. પછી કમાણીની વાત તો અલગ, હજુ દેવું પૂરવામાં જ જતું રહે છે બધું, એવું છે. એટલે આત્મારૂપ ભ્રમરૂપ થવામાં જ આપણે બધું ખપી જાય, જે કંઈ સેવા ભક્તિ કરી છે એ ચાલુ જ રાખવાની. એટલે પણ આ જે વાત કરી સ્વામીએ, એક તો પૃથ્વી પર ભગવાન છે એ ઓળખીને ભક્તિ કરવી. ઓળખ્યા એટલે સ્વામી પ્રમુખ સાંઈ પરમ એકાંતિક ગુણાસન છે એટલે ઓળખી લીધા, એ તો માહિતી છે. હા, ઓળખ જુદી વસ્તુ છે. ઓળખા મહારાજ મધ્યના તેરમાં વાત કરી, ચોખ્ખી વાત કરી કે આ સ્વરૂપને એ સ્વરૂપને મહારાજ જે વાત કરી મધ્યના તેરમાં, કે મોટો આકાશ એટલે હૃદય આકાશમાં તેજ દેખાય, એ તેજની અંદર મૂર્તિ દેખાય છે. એમાં કે ભાઈ મહારાજ કે એ મૂર્તિ તમે પણ જુઓ છો, હું તો જોઉં છું, તમે પણ જુઓ છો. બધાને ક્યાં દેખાતું હતું? મહારાજ કહે કે તમારી સામે બેઠે એ જ મૂર્તિ છે, એ મૂર્તિ આ તમે પણ જોવો છો પણ તમારા ઓળખ્યામાં પરિપૂર્ણ ઓળખ્યામાં આવતું નથી, યથાર્થ ઓળખ્યામાં આવતું નથી, તમે પછી સ્વરૂપ જુઓ છો એમ મહારાજ કહે. એટલે એ મહારાજ કે આવી રીતે સમજીને ભક્તિ કરે ને, ભક્તિ પ્રગટની ભક્તિ, એ કઈ વસ્તુ એ માલમ માલ થઈ જાય.
તેમની મરજી જોઈને ભક્તિ કરવી. જો કેવી રીતે મનમાં આવે નહીં, મનમાં આવે તો ભક્તિ કરતા હોય છે. અને આપણે દોડ આપણી દોટ ક્યાં હોય છે? જ્યાં માન મળે ને એ બાજુ આપણી દોડ હોય છે. જોજો તમે, હા હા, ભક્તિથી ભાઈ બધાના એક તરફ વાત કરી કે મિયાજી રતનજી જેવો તો કોઈક જ ભક્તિ કરતો હશે માન વિનાની. બાકી બધા મારા સંતો પરમહંસોને વાત કરે છે, એમનું કોઈ નામ ના દીધું, મિયાજી રતનજી નામ દીધું. બંનેના જાતિ સ્વભાવ બંનેને માન જોઈએ, એ ગરાશિયા અને ઓલા મુસલમાન, બંનેના જાતિ સ્વભાવ તો માની કહેવાય. આ એક્સેપ્શન નીકળ્યા. બ્રહ્માંડ સહી મુક્ત બધા બેઠા મોટા સંતો, એમને મહારાજ કહે છે કે આવા તો કોક જ નીકળ્યા. જો એટલે આપણી દોડ હંમેશા સેવામાં, જ્યાં માન મળે ને એ બાજુ ખેંચાઈ આપે. એમની મરજી પ્રાણ નથી કરતા, એમની મરજી ઘણા માન ના મળે તમને, હા એવી સેવા હોય. પછી એ પૈસા એમાં મળે તમને. પરીક્ષામાં પરીક્ષા આપે છે ને, આ ભણીએ ત્યારે તો પ્રશ્ન પૂછે ને, તો તમને જે આવડે એ લખવાનું કે પૂછે લખવાનું? બોલો, તમને આવડે બધું આખું ભરી નાખો, 100 પાના તમ ફટફડાટ એકદમ એક માર્ક મળે ને, 100 પાના ભર્યા છે ને નહીં. તમને પૂછે એ લખો, તમે કે મરજી પ્રમાણે ભક્તિ કરો. આ મનમાં ગમે એટલું કરો ને 100 પાના ભરો ને એક માર્ક ના મળે. તો સ્વામી કહું કે સંત કેમ કરું તે શેષ છે, મનગમતું કરું તે કનિષ્ઠ છે. મનગમતું કરતો હોય, આખા મંદિરનું કામ એકલો કરતો હોય, કેટલી મોટી વાત થઈ. આખા મંદિરનું કામ એટલે મુખ્ય સંત હોય એટલી સેવા કરતો હોય, એટલે આખું મંદિરનું કામ સંભાળી લેતો હોય, આખા મંદિરમાં એકલો કરતો હોય અને ગમેલો ત્યાગ રાખતો હોય. ધારણા પણ આ પૂરા થતા ચાંદાણ શરૂ કરે, ચાંદાણ પણ એક ટાણા શરૂ કરે, ચાલુ ને ચાલુ ગમેલો ત્યાગ રાખતો હોય અને ગમેલાને સત્સંગ કરાવતો હોય, કેટલી મોટી વાત. આપણે કેટલાને સત્સંગ કરાવે છે, પોતાને થયું તો બહુ છે. ધ્યાન કરવાની ક્યાં વાત છે? તો ગમેલા સત્સંગ આવે સ્વામી છે કે તોય શું, ન્યૂન છે. ચલો ન્યૂન છે એનો વાંધો, પણ તેને માંથી વિઘ્ન છે. આટલું કરતો માંથી વિઘ્ન છે, આટલું તપ ત્યાગ કરે છે, આટલું સત્સંગ કરાવે છે. ના અલૈયા ખાચન કેટલો 2000 સત્સંગ કરાવ તો વિઘ્ન આવ્યું કે નહીં? એટલે એવું નથી. અને બીજી બાજુ જો તમે આશ્ચર્ય પમાડ્યું છે, 3 ટાણા ખાતો હોય, આરસુ એને ઊંઘી રહેતો હોય, એવા દોષે યુક્ત હોય, આખી મિલિટરી હોય એવા દોષ અવગુણની, 3 ટાણા ખાતો હોય, આરસુ એને ઊંઘી રહેતો હોય, એવા દોષ યુક્ત હોય. પણ સ્તન કેમ કહે તો નિર્ગુણ છે, નિર્ગુણની કક્ષા મૂકી દીધી, ટોપમાં ટોપ સેવા નહીં, નિર્ગુણ. કેવું કહેવાય? આ છે ને યુગીઓ સાથે ફરતા હતા યુવક તરીકે બધા. પછી ઝારોરા ગામ, ત્યાં બાપા કહે કે હું 15મી કહીને આવું છું, તમે મધ્યનું 51 વસનાત ગોખી નાખજો. એટલે અમે બધા મંડી પડ્યા, બાપા આવ્યા, પાઠ લીધો બધા, પાઠ આપ્યો. પછી બાપા છે ને આમ એમને ઉછકવા પડતા, 2 જણ હાથ જાય ને ત્યાં ઊભા થાય. તે દિવસે એમને પોતાની જાતે ઘોડો થઈને ઊભા થઈ ગયા. અને ગોખમાં એક ઘંટડી હતી, ઘંટડી લઈને વગાડીને પાછું મૂકીને આવીને બેસી ગયા. પછી બાપાએ વાત કરી, સત્પુરુષની આજ્ઞાથી
બે ટાઈમ ઘંટડી વગાડ તો બ્રહ્મરૂપે વર્ત્યો, લો આત્મસત્તા રૂપે વર્ત્યો કહેવાય. આટલું બે ટાઈમ ઘંટડી તો ના, ત્રણ ટાળા ખાતો હોય આશુન ઊંઘી રહેતો હોય એવા દોષયુક્ત. હવે જો આપણે શું થાય જો ખબર છે, આ વાત થઈ ને તમે લોકો એવું જ કરશો. ઓલું મુદ્દો રહી જાય છે, એમની મરજી પ્રમાણે કરણ રહી જાય છે. અડધો 50% અમલમાં લાય, 50 જે મુદ્દો છે, 80% મુદ્દો તો કે 20% અમલ લાય, 80% તો ઉડી ગયું એવું થાય. એટલે યોગિયા પા કહે છે, બહુ ભક્તિ એટલે આ જ છે, એમની મરજી અનુવૃત્તિ પા, અનુવૃત્ત્યા ભક્ત્યા, અનુવૃત્તિ પાળ એ જ ભક્તિ, એ જ ભક્ત અહીંયા રહી જાય છે આપણે. એટલે સ્વામી કહે છે તેની મરજી જોઈને ભક્તિ કરવી, આટલું જ છે, આટલું જ બસ છે, બધું આવી ગયું એની અંદર. બાકી તમે માટે ના 100 પાના ભરો ને એક માર્ક ના મળે તમને. એટલે આપણે જે આવડે કરીએ એનું છે જ નહીં, એ પૂછાય તમને એ કરવાનું. એટલે એમની મરજી પૂછાય, એટલે એમની મરજી. પ્રગટ ભગવાન કે સંતનું વચન પારું, જો પ્રગટ ભગવાન સંતનું વચન પારું. હવે કેવું થયું, મહારાણા વખતમાં પેલા ભગા ડોશી હતા, એ રસોઈ આપ્યા. મહારાજે કહ્યું કે શેઠ અબ કડિયાના પગાર ચડી ગયા છે, એમાં તમે આપો ને, હું 100 રસોઈ માની લઈશ. કે ના મહારાજ, મેં 4 વર્ષથી સંકલ્પ કર્યો છે, એટલે આ સંતોને જમાડવા છે. મેં કંઈ મુકતા છે કે મહારાજ રાખો, શેઠનું મોટા માણસે રાખો. મારા કંઈ બોલ્યા નહીં, પછી મહારાજ એક શબ્દ બોલી ગયા, શેઠને સાંભળતા કે લોભિયા છે એટલે ખૂટશે. એમના મનમાં એમ છે, 3 ગણો રસોઈ બનાવી, 500 ને 1500 ની રસોઈ બનાવી, હવે ક્યાં ખૂટે એમ છે. એક ભૂલ કરી એમ, મારા તમે પીરશો. મેં કહે મારે આટલું જ જોઈતું હતું, મારે પીરો છે, એટલે બે અહીં નાખે ને બે અધર નાખે, અધર મુક્તો દેવતાઓ જીલી જાય. 1500 માણસની રસોઈ 250માં જ ખૂટી ગઈ. બીજું તો બનાવું પણ કંઈક તાલ બેઠો નહીં, જાવું થયું. હવે ખોટું નહોતું કર્યું, સંતોને જમાડા એટલે મારે નિષ્કાળ સાહેબ કહ્યું 64 પદીભાઈ, આવા સંતો જમે બ્રહ્માંડ જમવાનું પૂર્ણ, ખોટું પણ મરજી પ્રમાણે ના થઈ, ભગવાનની મરજી પ્રમાણે ના થયું. હા, અહીં તો એપી કાકા હતા આપણે, અમારા અહીંના નેરોબીના, એ ગઢડા યોગી આપા પાસે ગયા અને કે પારાયણ કરાવી છે. બાપા કે એમ કરો, પારાયણ નહીં પછી આ ગઢડા મંદિરના સેવાની જરૂર છે, આપ આપી દીધું, આપી દીધું બધું. પછી બાપ ફરી બોલાયા, બાપા કે આપણે પારાયણ પણ કરવી છે. પછી 7 દિવસની 11 દિવસની, અને જ્યારે અમે 61 સાલની સાલમાં સાધુ બન્યા બધા, ભગવદી દીક્ષા આપી, તે વખતે ધર્મજમાં પારણ કરી 11, તે વખતે બધાને ત્યાં બાપા લઈ ગયા હતા. ખૂબ મજા આવી, તો જો આ મરજી જાણી કહેવાય. હા, ભક્તાઓ છે, પણ મનમાં આવે તે ગમેલું સારું લોકમાં સારું દેખાશે. જો આખા મંદિર કામ એકલો કરે છે અને ગમેલા સત્સંગ ગમેલું ત્યાગ રાખે છે, આ લોકમાં એની કેટલી છાપ પડે. ના હોય 3 ટાણા ખાતો આરતી ઊંઘી રહેતો હોય, આ બેને માર્કેટમાં મૂકો, કાનું કાનું ઉપજે. ઓલા 3 ટાણા આરતી ઊંઘી હતો, એક એક માઇનસમાં જાય, માઇનસ માર્ક આપે લોકો, ના આપે. પણ ગુણાતન સાંજે શું કહે છે, નિર્ગુણ નિર્ગુણ ભૂમિકા મૂકી દીધા. અમે પાંડુરંગ શાસ્ત્રીને પૂછેલું, થાણા છે ને એમની શિબિરમાં ગયા હતા. પછી એમને પૂછ, શાસ્ત્રીજી નિર્ગુણ કર્મ કોણ કરે અને કોણ ઓળખે? એમને કોઈ એક ભગવાન જ કહે ને ભગવાન જ ઓળખે, અને અહીંયા એમની આજ્ઞાથી બધા નિર્ગુણ કર્મ કરી શકે. બોલો,
એમની આજ્ઞા. હા, આજ્ઞામાં જો તમને કહ્યું કે તમે રસોડામાં કામ કરો, તમે સાફસફાઈમાં કામ કરો, નિર્ગુણ. અને ત્યાં છે ને ગુરુમુખી, પણ ગુરુમુખી મનમુખી થઈ જાય છે. તમને કહ્યું રસોડામાં કામ કરો, સેવા કરો, તમે તો કરો છો, પણ પછી અવગુણ લેવાનું કોને કહું છું? સેવા તો કરો છો, જો આ મન ધાર્યું આવી ગયું, રસોડાની સેવા કરો પણ પછી અવગુણ લો છો, અવગુણ લે તો એ મનમુખી થઈ ગયો. ઓલું ગુરુમુખી, રસોડાની સેવા ગુરુમુખી, પણ ગુરુમુખી અંદર મનમુખી થઈ જાય. એમ જોવા જાઓ તો બધું આપણે યથાર્થ પાલન કરતા જ નથી. સેવામાં મનમુખી અંદર 5-25% તો મનમુખી થઈ જાય છે બધી સેવામાં. એટલે મરજી જોઈને કહી દે એક્ઝેક્ટ, એમાં બીજું કે અંદર ગડબડ થવી જ ના જોઈએ. જો ભગતજીને ઓલા ગુણી ચડાવતા હતા, માં ફેંકે આમ ગુણીઓ ચૂનાની હોય ને બધું ગુણ માથે ચડાય, પછી જઈને લઈને છોડીને પછી પીલવાનું, પણ ચડાવે નહીં, આમ પછાડે માથામાં. એટલે ઘણા ભગતજીના હેતવાળા કે પ્રાગજી આ તારી ડોકી મચડી જશે, આ લોકો એ રીતે ફેંકે. ભગતજી શું કહે, કોની તાકાત મારો વાર વાંકો કરી શકે? સ્વામીએ મારી મારી કસોટી કરે છે, પરીક્ષા કરે છે, કોનો અવગુણ આવ્યો બોલો? આ રીતે કહે. એ સેવા કેવી તમારે 100 ટચની થઈ ગઈ કે ને? કેવી સેવા, કોઈનો અવગુણ જ નહીં ને. સ્વામી મરીને કરે છે, કોઈ મને મારી નાખતો, કોઈ મને ગાર દીધો, કોઈ મારું અપમાન કરતો નથી, સ્વામી મરીને કરે છે. કેવી સમજણ કરતા ભણાની, અને પરીક્ષા કરે છે. હા, સ્વામી પોતે આવીને કંઈ લાફો મારવાનો છે આપણને? કોકમાં રહીને કરશે ને, મરજી જાણીએ ભક્તિ કરીને. એની એ જ ક્રિયા છે, કંઈ નવું નથી. એ જ આ રસોડાની સાફસફી, આ એની અંદર પણ યથાર્થ મરજી જોઈને જો કરે ને ભ્રમરૂપ થઈ જાય. હા, ભગતજીએ શું કર્યું, યોગી બાપાએ શું નવું કર્યું? વાસણ ઉટક્યા 40 વર્ષ. યોગી બાપા બોલ્યા, જ્યારથી આજ્ઞા કહી પછી અમે જોયું નથી. સારધાર સારધાર 40 વર્ષ મનનું ધાર્યું કર્યું જ નથી. જો હવે ભારો ભાર મનનું, અરે સ્વામીને જ ઉલ્લું બનાવે. સ્વામી નિષ્કપટ થતો હોય તો એ ગપ્પા મારતા હોય, સ્વામીને રિપોર્ટ આપતો તો એ ગપ્પા મારતા હોય. આવું બધું છે, એ બધું બરાબર ના કહેવાય. એટલે આપણે મરજી જોઈને અને કોઈનો અભાવ લીધા વગર કર્યા વગર આ બધું વાત કરીએ ને. જો સારંગપુરમાં કંઈ 2 સંતોને કંઈ ઝઘડા થયા છે, શાસ્ત્રીમાં જ આવ્યા, એટલે બધા વાત કરવા લાગ્યા. સ્વામી કહે કે સંત સ્વામી છે ને એ તટસ્થ માણસ છે, એ જેવું છે એવું કહેશે, કોનો વાંક છું? સ્વામી પૂછ્યું કે તમે આ બાબતમાં શું જાણો, કોનો વાંક? સંત સ્વામી મને ખબર જ નથી, મને કંઈ ખબર જ ન પડે. આમાં સ્વામી ભેટ્યા સંત સાંઈને, મારે આ જ જોઈએ, આપણે તૈયાર જ હોઈએ, સ્વામી આવે એટલી વાર કહી જ નાખું, કહી જ નાખું સાંઈ, સમય હોય કે ના હોય મારે કહી જ નાખવાને. જો આ જાણવા છતાંય ભૂલ્યા નહીં તો એ કેવું કહે? સ્વામી રાજી થયા. હા, પ્રગટ ભગવાન કે સંતનું વચન પારું, એ ધ્યાન, પ્રગટ ભગવાનનું વચન, એ ધ્યાન, એ ધારણા, એ જપ, એ તીર્થ અને એ અષ્ટાંગ યોગ. જો યોગી બાપા બોલે છે, આ યોગી બાપાની વાણી છે, સાહિત્યિક લાગે ને તમને? અત્યારે ડૉક્ટર સાહેબ ગોખાવે છે ને આપણે, એવું જ બોલે ને, એવું જ કે પ્રગટ ભગવાન વચન પારું, એ ધ્યાન, એ ધારણા, એ જપ, એ તીર્થ અને એ જ અષ્ટાંગ યોગ છે. માટે મંડ્યા રહેવું તો ભક્તિ સિદ્ધ થાય, મંડ્યા રહેવું થાય. જો યોગી આપણે કહેતા ગમે હોય ને કાંઈ ના આવડતું હોય,
પણ સેવા કરવા માંડી પડે બધું આવડી જાય. એટલે અત્યારે મંડ્યા રહેવું અને થોડી કથા અર્થમાં જો સેવા છે ને એ પ્રેક્ટિકલ છે, કથા અર્થ થિયોરી છે. તમે સેવામાં જે ભૂલ થતી હોય ને કથામાં તમને ખ્યાલ આવે. ધારો કે તમે સેવા કરો છો બરાબર, પછી કથામાં આવે કે ભાઈ માન માટે ના કરી સેવા. જો યાદ તમે ભૂલ દેખાડે, સેવાની શુદ્ધિ કથા અર્થથી થાય. સેવાની અંદર શુદ્ધિ જે દોષ આવે છે બધા એ કથા અર્થથી દૂર થાય. દેવ અને મનુષ્ય કોઈને પ્રગટની ભક્તિ વિના પ્રાપ્તિ નથી. ગમે હોય તે જ પ્રકૃતિ સુધી આ ભગવાન પ્રગટ ભગવાન પ્રાપ્તિ વિના ભક્તિ થાય જ નહીં, એ નિશ્ચય વાત છે. લો સાહેબ, 100 ટચની વાત છે આ. શું દેવ અને મનુષ્ય કોઈને પ્રગટની ભક્તિના પ્રાપ્તિ નથી એ નિશ્ચય વાત છે. કેટલો અંતર થાય, એટલે આપણે કેટલા ભાગ્યશાળી છીએ આમ જોવા જઈએ તો. હા, મળ્યા છે. હવે જેટલું કરો એટલું લાભ થાય. હા, અને જો અવરું કર્યું તો પછી એટલી ખોટ પણ છે. હીરાનો વેપાર હોય ને, ખોટ પણ લાખની અને નફો પણ લાખનો. રીંગણા બટાટા વેચતો હોય તો ખોટ પણ 5 રૂપિયા અને નફો 5 રૂપિયાનો. એટલે અહીંયા એવું છે, પ્રગટ મળ્યા છે લાભનો પાર નથી, પણ જો ભૂલા પડ્યા તો ખોટનો પાર નથી. હા, ફેરો ના ફાવે થયો પજી જીત ગઈ જળમાં. નિષ્કાળ સાહેબ કહે, આપણે સત્સંગી થયા, અમે સાધુ થયા, સદગુરુ થયા, બધું, પણ જો ફેરો ના ફાવે, જો ચૂકી ગયા મરજી અને પછી મનમાં ગમેલું કારણ, લોકો તરફથી સદગુણ મળશે, અહીં નહીં મળે. પરીક્ષામાં પૂછાય જ, એટલે પ્રગટની ભક્તિ એટલે તમને પૂછાય જ. હા, એનો જવાબ આપવાનો, તમને કહેવામાં એ જ કરવાનું, મનમાં થાય નહીં કરવાનું. અને પુનાતન છે કે કરોડ કરોડ જન્મ થાય, કોઈ સાવો જોગ મળ્યો નથી, એને કહે શુકરા દેહ ધરો પડે. એટલે આ જન્મે ગુરુમુખી થઈ જવું, બસ મનમાં રાખવું જ નહીં તેમ. અને એક ખાસ મોટા પુરુષ છે ને, તો મનનું ધાર્યું તોડાવે બસ. હા, એવી આજ્ઞા કે મનને મરોડ હતો એ આમ ભલે હાથ મરોડ, છોકરાઓને રમતા હોય ને આમ આપણે ઓલો પ્રાઢ પડે, પણ છોડે એટલે હાશ થાય અને આનંદ આવે. આનંદ સોનો આનંદ, દુઃખમાં પછી છૂટ્યો એટલે પછી આનંદ. પહેલા તો એ જ હતું, પહેલા આનંદ નહોતો એને, દુઃખમાં પછી આવે પછી આનંદ આવે, આવું થાય. એટલે ભગવાન મરજી સાચો હોય ને, એ મનનું મરોડ હતો ભાઈ. હા, બીજું કાંઈ નથી. આ સત્સંગ અંદર આપણે ગઈકાલે વાત કરી કે 3 વસ્તુનું ખંડન થાય. એક તો સ્વભાવનું ખંડન થાય, વિષયનું ખંડન, દેહમાંનું ખંડન થાય. આ 3 વાતનું ખંડન થવાનું છે, આજે નહીં તો કાલે. હા, પહેલાં એને પોષણ કરે, પછી એની પરીક્ષા કરવા માટે ધોલ થપાટ મારવી પડે અને અપમાન કરવું પડે. હા, એમ એમ ના થાય. જ્યારે બોક્સર હોય છે ને, એ લોકો ટ્રેનિંગ કરતા હોય તો પેલા રેતીની કોથરી સાથે કલાકો સુધી એમ મારતા હોય રેતીની કોથરી, પછી પોસે માર ખાય પછી. હા, એક રિંગની અંદર ખાલી માર મારવાનો નથી, માર ખાવાનો. સામોવાર ખાલી માર ખાવા તો હશે એ નહીં મારે, અને જો તમે માર ખાતા ના આવડ્યું તો એક જ મુક્કામ બાર, પૈસા તમે શું એને મારવાના હતો, બે આવડવું જોઈએ. આ સત્સંગની અંદર પણ આપણે ભગવાનની મરજીમાં આ 3 વસ્તુનું ખંડન થવાનું છે. હા, માર ખાતા આવડવું જોઈએ. તે વખતે સામો થાય, ઘુરરાય, બેસી જાય, ઉદાસ થઈ જાય, સત્સંગ મૂકી દે, આવું બધું થઈ જાય. કર્યા છૂટકો જ નથી.
વિદ્યાર્થી ભણે પછી વર્ષના અંતે એની પરીક્ષા લેવામાં આવે છે, લેવા આવે જ ને, ના પરીક્ષા એ તો ખબર કઈ રીતે પડે કેટલો આગળ આવે, કેટલું જાણે છે, કેટલું ભણ્યો છે. એમાં સત્સંગનો પરીક્ષા અહીં તો ડગલે ને પગલે પરીક્ષા છે જોવા જાવ તો. હા, માટે મંડ્યા રહેવું તો ભક્તિ સિદ્ધ થાય. દેવ અને મનુષ્ય કોઈને પ્રગટની ભક્તિના પ્રાપ્તિ નથી, નિશ્ચય વાત છે. પ્રગટની ભક્તિ સારમાં સાર છે. ભક્તિ નિધિ આખું ગ્રંથ બનાવ્યું છે નિષ્કવાન સ્વામીએ, ભક્તિ નિધિ અંદર આ જ છે બધું. અંદર પ્રગટ પહેલું શરૂઆત જ ત્યાં પ્રગટની ભક્તિથી જ શરૂઆત કરી અમને. હા, પરોક્ષપણે ગમેલું કરે ને કોઈ ફળ નથી ને, કાંઈ હાથમાં નહીં. તેમાં જરાય સંશય કરશો નહીં. પ્રગટની ભક્તિમાં પ્રગટની ભક્તિ સારમાં સાર છે, તેમાં જરાય સંશય કરશો નહીં. પશુ પંખી મનુષ્ય સૌ પ્રગટની ભક્તિથી પારણ પામ્યા છે. પશુ પંખી મનુષ્ય સૌ પ્રગટની ભક્તિથી પાર પામ્યા છે. ખીરમાં સાકરને બદલે મીઠું નાખ્યું તે બગડ્યું. ખીર બનાવે ને ભૂલથી સાકર, એકવાર એક સંતે શીરો બનાવેલો અને ખાંડને બદલે મીઠું અંદર ઠપ કરી દીધું. અને પછી તો બધાને વેચતા હતા. પછી અને ગરમ હતો, પછી ગરમ લીધું ને પછી આપણે હાથમાં તમને લાગે એટલે મોડામાં નાખવાનું. અંદર મીઠું હતું, હવે ગરમ અને પછી ખારું, થૂકું કાળું કઈ શું તો પ્રશ્ન થયો ને એવું છે. એટલે સ્વામી કે ભક્તિમાં આગળ વાત કરે, ભક્તિમાં બીજું શું ના આવવું જોઈએ એ વાત કરે છે. ખીરમાં સાકરમાં મીઠું નાખ્યું તે બગડ્યું, તેમ ભક્તિમાં મમત્વ આવી જાય એ મીઠું પડ્યું. જો પેલા ધનુર્માસમાં છે ને ઠાકોરજી સ્લેટમાં લખીને મૂકીએ, તો એ પ્રમુખ સ્વામી બોચ્યા હતા, એમને સંતોએ સ્લેટ આપી. સ્વામી લખ્યું, શું લખ્યું? અહમને મમત્વ મૂકીને સેવા ભક્તિ કરી લેવી. જો ફટ તેમ લખી નાખ્યો, મૂર્તિમાન દેખાય છે. હવે વિચાર કરવું પડે. તમે યોગી આપણે જ બોલ્યા કે ભક્તિમાં મમત્વ આવી જાય એ મીઠું પડ્યું. અહમને મમત્વ ના લાવો, શાંત સ્વભાવ રાખવો. જો આમ જ હોય સમ, એક દરબાર હતા, પોતાના બાબાને લઈને ઊભા હતા. કોઈ પૂછ્યું, દરબાર તમારો દીકરો છે? તારો લઈ જા. કેવું અહીંયા કેવું કહે, લેવા દેવા ખોતરી ઊભું કરે. આ ખાલી આટલું જ, હા આટલું ડોકી જરા ખલા એક સેકન્ડમાં, આટલું લાંબુ કરીને જરૂર શું હતી, તારો તો લઈ જાય ને. એટલે આવા સ્વભાવ છે આપણામાં. હા, એમ ભક્તિ બધું બહુ નડતું હોય એટલે શાંત સ્વભાવ રાખવો ભક્તિ, આવું કહું. હા, તમે ફાંકો ના રાખો, કોઈ તમે સેવા કરો છો. યોગી આપે છે ને, થાર જમી ગયા ઠાકોરજી, ત્યાં ગોંડલમાં ત્રણ મૂર્તિ છે ને, એમાં ધામધામી મુક્ત, એમાં વચ્ચે જે મૂર્તિ છે શ્યામ કરણી, એ થાર યોગી આવે થાર બોલે થાર જમી ગયા. પછી અંબાલાલ કાકા બોલ્યા, સ્વામી આ મૂર્તિ થાર થાર જમી ગઈ. યોગી આવે શું કે, ગુરુ કોને આજ્ઞા કરી હતી? તઈ જમી, શાસ્ત્રીમાં આજ્ઞા કરી એટલે જમી, અને આપણે તો જમે જ ને. આવો ફાંકો હોય છે ભાઈ, નિર્માની પણ રાખવા, અંદર આવું ના રાખવું. ગુણનું માન આવે ને બહુ ભયંકર છે. જેમ મુક્તાંશ કહે ને, સદગુણ પૂર્ણ પરમ વિવેકી, ગુણ કો માન ના આવે ત્યાં છેલ્લે પછી અહીંયા અટકે છે. સેવા બધું કરતા હોય બધું, પણ અહીંયા ઉપર અટકે. આખો હાથી છે ને સોયના નાકાની નીકળી જાય, પૂછડે અટકે ગુણનું માન. હા, અમે એક સંત હતા, દુકાળ પડ્યો ને એમાં ઘઉં ને ઉઘરાણી બધું કરવું, એટલે ઘરે ઘરે કિલો કિલો આમ માગીને
6,000 मण गहूं भेगा करा था। तो ये प्रमुख स्वामी कलकत्ता जाता था, एले हमने तो कि स्वामी हूँ आओ तुम्हारे साथ है। तो कि जो आप छे ने आज सेवा ते उपाड़ी से ये तू ज पूरी करी सके, तू जो मुकुन पछी पाछर बधु रखड़ी पड़से, तू आ काम पूरु कर परी फरी आपणे जईशु तो तने साथे सामथी लई जे बोलाईने। एने खोटू लाग्युं जो आवुं छे कि मने स्वामी टाड्यो, मारी कदर ना करी, आटली एटली सेवा करी मैं मारी कदर ना करी, मनमां फांको भरायो, निकळी गया सत्संगमांथी। आटली सेवा बधुं कर्या छतां घणा सारा साधु हता एवुं ज हतुं, पण जो आ एले आ नड़े तमने गुणनुं मान छे ने बहु नड़े, कदाच निकळी ना जाय पण सत्संग निष्क्रिय थई जाय। बोलो हाँ, एकांत पगड़ी बेसी रहे, આપણે કાંઈ કરવું નથી, કોઈને મારી કદર નથી, કોઈને મારે ઓળખતું નથી, આટલી સેવા મરી ગયો તો કોઈને ધ્યાનમાં લેતું નથી। જો સેલ્ફ પીટી, અંગ્રેજીમાં સેલ્ફ પીટી બહુ ભયંકર લખ્યું, સેલ્ફ પીટી એટલે મોત જ, સુસાઇડ, સેલ્ફ પીટી, આટલું બધું લખ્યું છે બહારના લોકોએ। એમ સત્સંગની અંદર છે ને, જો પોતા પર દયા ખાધી ને પતી ગયો, નિષ્ક્રિય થઈ જાય, આ થઈ જાય, બળહીન થઈ જાય, ઉત્સાહ નિરુત્સાહ થઈ જાય, ઉત્સાહ રહે જ નહીં એને, પછી એ સ્વભાવ ભગવાન ગમે નહીં। યુગ મહારાજ બોલ્યા મધ્યના 52માં, ઈર્ષા રહીત ને શ્રદ્ધા ભક્તિ એમને અતિશય ગમે છે। લો તો જા બધું આવું થઈ જાય, બેસી પડ્યો, ઉત્સાહ ભંગ થઈ ગયો, બધી કરે પછી મરતી મરતી કાન, યોગી આપણ શબ્દો મરતી મરતી કાન હલાવે, પછી સેવન પૂંડ ફળ ના મળ્યા, પણ જે જોઈએ ફળમાં શું, ઘડતર ચણતર એ ફળ, એમ લોકમાં પૈસો માન સત્તા એ ફળ છે, એ સત્સંગ ઘડતર ચણતર એકાંતિકપણું જેટલું આવતું જાય એ ફળ સત્સંગનું, બીજું બધું નહીં। અહીં યોગી આ કહે ને આ સત્સંગમાં તમને આમ 14 ગાદલા પાથી ઉપર બેસાડે, માન બનાવે, એ સત્સંગનું ફળ નહીં, દાસના દાસ થાય એ સત્સંગનું ફળ લો, આવી વાત કરે। એટલે આપણે અહીં જે વાત કરી ટૂંકમાં, એકાંતિકપણું જે સિદ્ધ થાય એ આપણું ઘડતર ચડતર, અને એમાં એ ફળ સત્સંગ ફળ, સેવા કરી આ બધું કરીને દેખાય નહીં તમને। એક બાપના બે દીકરા હોય, બરાબર, બંનેને 2,000 રૂપિયા આપ્યા, એક સાયકલ લઈ આવ્યો અને બીજો ટ્યુશનના ભરી આવ્યો, ઓલા પપ્પા પૂછે તો સાયકલ દેખાડે, ઓલો શું દેખાડે, ટ્યુશનના ભરી આવે, પણ જ્યારે ડૉક્ટર કે એન્જિનિયર છે ને તારે ખબર પડશે તારે દેખાડે શું કરી આવ્યો, એમાં તા પણ દેખાતું નથી આ ફળ, ભાપવાતર અંદર કલેવર બદલાતું જાય છે। યોગી આપા કે સોનું છે ને અંદરથી ઓગરે, હવે હર્ષદબેન વધારે કહે બરાબર છે, હા સો ધારો આટલું સોનું અંદરથી ઓગરે એમ કરતા પછી એકદમ ઢગલો થઈ જાય, તેમાં આપણે આ સત્સંગમાં આખું જે ફળ છે ને અંદરથી શરૂ થાય, અંદરની સખ પછી બહાર તો છે જ, અંદરનું જે છે ને બહાર દેખાય તમને। એટલે આપણે એવું ના માનતા, સેવા કરી સારી રીતે સેવા કરો, જે રીતે કરો પણ ફળ મળે જ છે તમને, દેખાતું નથી, દેખાયું નથી, પછી સંપૂર્ણ થશે ને તારે દેખાશે તમે। એટલે જે યોગ્ય આપણે કહે ને મંડા રહેવું, મંડા રહેવું આપણને, હા શ્રદ્ધાપૂર્વક, ઈર્ષાએ રહી, અભાવગુણ રહી, આ બધું દોષ દોર આવવાનો જ, આવવાનું જે કાંઈ નથી કરતું, જે ભણતો જ નથી એ શું ભૂલ કરવાનું છે, ભણતો શું ભૂલ કરવાનું છે, એટલે એવી રીતે એકાંતિકપણાની વાત નથી, બધું સેવા કરો, એમાં ભૂલ થાય સુધારો, સમજો વિચારો, પાછા પડો આગળ જાઓ, સ્વામી અમાર રાજી તાગર, અમાર રાજી નહીં પાછળ, એક ડગલું પાછું ભરો, એમ એમને રાજી કરાવવા પર તાર રાખે, કઈ કઈ રીતે રાજી થાય, સેવાની અંદર પણ શું શું રાખવું પડે તો રાજી થાય, વિશેષ રાજી થાય,
40 ટકા તો મળી જ જશે તમને. યોગી આપણે કે ગમે હોય ના આવડતું હોય પણ મંડળ 40% તો આપી મળી જ જાય. પછી આ બધા મહમત તો ના આવે, બીજા સીધા 30% ઉમેરી જાય, 70% આવી જાય. પછી અવગુણ ના લે, આ ના કરે એમ કરતા તો 100% આવી જાય. પણ મંડ્યા રહેવું સાહેબ, કે મંડ્યામાં આવી રીતે જરા અંતરદૃષ્ટિ કરતા રહેવું. સેવા સેવા કરતા પહેલાં અંતરદૃષ્ટિ કરી, મારે શું સાચવું, શું મારે ધ્યાન રાખવાનું છે, મારામાં કયું અંગ છે, મારું માનનું અંગ છે. એટલે સેવા કરવા એન્ટ્રી જેમ પેલા નહીં ડૂબકી મારે તરવા માટે પેલા સ્વિમિંગ પુલમાં, તો પહેલાં બધું ધ્યાનમાં રાખે. અહીંયા પેલું પ્લગ ભરવી દે, આમ કરે તેમ કરે. આપણે સેવામાં ડૂબકી મારતા પહેલાં થોડું વિચાર કર્યું, પછી સેવા કરતાં કરતાં વિચાર કરવું અંતરદૃષ્ટિ, અને સેવા થઈ ગયા પછી પણ શું ભૂલ થઈ શું થયું, તો જલ્દી વધાય એકદમ આગળ જાય. એ તો એમને એમ કરતા તો વધે, પણ ધીમે ધીમે. સાહેબ કે ભેંસ પોદરો પાડે અને તો આપણે ઉપાડ તો અંદર કાંકરા તો અંદર આવી જાય. એટલે સેવા કરતો એ આગળ વધવાનો છે, પણ ગતિ ઓછી વધતી અંતરદૃષ્ટિ ઉપર છે. તેમ આપ જે જે અમને વચન કાંઈ કેટલું ધ્યાન રાખીને કરીએ છીએ એના ઉપર છે. સહેજાનંદ સ્વામી મહારાજની